સાગર કી એ માણસ માં જેટલો ગુણ પણ હોય તેટલી તેના ઉપર ભગવાન ની કૃપા થઈ કેવાય કેમ જે નિર્માની સમાન બીજી કોઈ મોટાઈ નથી હવે આ મોટાઇ ને જ માની માણસો દુબળાઈ સમજે સર્વ પ્રકારની મોટાઈમાં નિર્માનીપણું તે અતિ મોટે છે નિર્માનીપણાનો ગુણ થવા થવારૂપ મોટા ગુણનો પણ પ્રપિતા છે એના બાપનોય બાપ ભ્રમરૂપ થવા જેવો મહાન ગુણ છે ને એના બાપનોય બાપ નિર્માનીપણું છે આવું લખ્યું કોઈ ગ્રંથમાં તમને આવું સાંભળવા નહીં મળે સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે ગઢડા તમે સમજ્યા નહીં હો અર્થાત નિર્માનીપણા રૂપ ગુણમાંથી બીજા અનંત ગુણો જન્મે છે અને તે અનંત ગુણોમાંથી બ્રહ્મરૂપ પણ જન્મે છે માટે નિર્માનીતા પ્રપિતાની જગ્યાએ થઈ દાદાજીની જગ્યાએ થઈ નિર્માનીપણા સિવાયના બીજા અપાર સારા ગુણો હોય તો પણ તે કલંકરૂપ ગણાય છે કલંકરૂપ બોલો લે બહુ દાન દેતો હોય સારો ગુણ છે ઉદારતાનો પણ જો એ માની ગુડાણો હોય ને તો એ દાન દેવા રૂપ ગુણ એને માટે કલંક થઈ ગયો અરે કોઈ બેન દીકરી હા ક્યારેય દ્રષ્ટિ ન માનતો હોય એવો નિષ્કામી હોય પણ જો માની હોય એ માણસ તો એનું નિષ્કામી પણ હું બ્રહ્મચર્ય પણ કલંકરૂપ થઈ જાય એ કંઈ વાતે માણસ શોભે નહીં બધા ઉપર પાણી ફેરવે માન દોષ એવો ખતરનાક છે જેનામાં ભૂમિના જેવો નિર્માનીપણાનો ગુણ આવે છે તે ખરા અર્થમાં હરિભગત થાય છે લો અને તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે નિર્માનીમાં નારાયણ છે અને જેમાં જ્યારે ભગવાન નિવાસ કરીને રહે છે ત્યારે તે ભક્ત બ્રહ્મરૂપ થયો ગણાય આ વાત ડાઢી દીધી બાકી ભણ્યો હોય કાશીમાં એક મોટો પંડિત થયો હોય તોય પણ એ બ્રહ્મરૂપ નહીં